नमस्कार लोकसत्ता जनसत्ता साथे हूँ छू जप्तव्य याज्ञिक। गुजरात एटीएसए पोरबंदरमा एक मोटू ऑपरेशन सफल पाड्यू छे। गुजरात एटीएसए आतंकी संगठन साथे संकळायेला त्रण व्यक्तिओनी अटकायत करी छे। तेमनी प्राथमिक पूछपरछमा तेमनी साथे वधु पण बे व्यक्तिओ संकळायेला होवानुं सामे आव्युं हतुं। तेमांथी वधु एक महिला जे सूरतना सैयदपुरानी रहेवासी छे तेनी पण गुजरात एटीएसए अटकायत करी छे। आ समग्र मामले गुजरात एटीएस ना उच्च अधिकारीओए आ समग्र ऑपरेशन सफल पाड्यू छे। त्यारे गुजरात पोलीस वडा विकास सहाय अने गुजरात राज्यना गृहमंत्री हर संघवीए पत्रकार परिषद करी हती। એવી એક માહિતી મળી હતી કે એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે, આઈએસકેપી, એટલે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ। આ આઈએસકેપી સાથે સંકળાયેલી ત્રણ વ્યક્તિઓ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના કોસ્ટલ એરિયામાંથી कोई फिशिंग बोट मार्फते खोरासन जवाना छे, अफगानिस्तान अने पछी त्यांथी ईरान जवाना छे। ए माहितीना आधारे माहितीनी अभ्यास करवामां आवी अने सर्वेलेंस द्वारा एटीएस नी टीम समयसर कोस्टल एरियामां पहोंची गई। वधु माहिती मळता पोरबंदर जी आ लोग जवाना छे एवी माहिती मळता पोरबंदर रेलवे स्टेशन पासे आ त्रण जना ने गई काले सवारे डिटेन करीने पूछपरछ करवामां आवी। पोरबंदर मा जे आ त्रण लोको जे आईएसकेपी साथे संकळायेला हता ए त्रण लोकोना नाम उबेद नासीर मीर रहेवासी श्रीनगर, हनान हयात शॉल रहेवासी श्रीनगर, तेमज मोहम्मद हाजिम रहेवासी श्रीनगर छे। ए लोकोनी पूछपरछ दरमियान अन्य बे व्यक्तिओनी पण नामो सामे आवी, जेमा एक छे जुबेर अहमद मुंशी रहेवासी श्रीनगर अने सुमेरा बानु मोहम्मद हनीफ मलेक रहेवासी सैयदपुरा सूरत। पूछपरछ दरमियान सुमेरा बानु नाम खुलता अने तेओ पण आईएसकेपी साथे जोडायेली होवानी हकीकत ध्याने आवता तात्कालिक सूरत सिटी अने खास करीने सूरत सिटीना क्राइम ब्रांच तेमज एटीएस नी टीम आ सुमेरा बानु मोहम्मद ने पण डिटेन करी। मळी आवेल आ त्रण લોકો પોરબંદરમાં અને સુમેરાબાનુ સુરતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, પંચનામું કરવામાં આવ્યું અને પંચનામું દરમિયાન આ ત્રણે ત્રણ શ્રીનગરના જે લોકો હતા ઉબેદ, હનાન અને મોહમ્મદ એ લોકોની લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ્સ એમાંથી ઘણી બધી વસ્તુઓ આપણને એવી મળી, એવી મટીરિયલ આપણને મળી કે જે આઈએસકેપી સાથે આ લોકો સંકળાયેલી છે તેની સાબિતી આપણને મળી। તેની સાથે સાથે સુમેરા બાનુની ઘરનું પંચનામું કરવામાં આવ્યું અને ત્યાંથી પણ અમુક એવી મટીરિયલ મળ્યું છે જેમાં પંચનામું કાયદેસરને કરવામાં આવ્યું છે અને એની પણ આઈએસકેપી સાથે સંકળાયેલી હોવાની હકીકત સાબિતી થઈ છે, જેના અનુસંધાને આ ચારે ચાર વ્યક્તિ શ્રીનગરના ઝુબેર અહેમદ મુનશી છે એ હજી ડિટેન થયેલ નથી, પરંતુ શ્રીનગર પોલીસની મદદથી આપણે ટૂંક સમયમાં એમને પણ આપણે ડિટેન કરી લેવાના છીએ, મારી સંપૂર્ણ વિશ્વાસ છે। પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, અત્યાર સુધી જે પૂછપરછ થઈ છે એમાં એ વાત બહાર નીકળીને આવે છે કે એ લોકોની ઈચ્છા એવી હતી કે આઈએસકેપીના જે મેઇન મોડ્યુલ છે એ મોડ્યુલમાં એ લોકો ખોરાસનમાં જઈને મળી લેવાના હતા અને ત્યાંથી એક અન્ય દેશમાં જઈને ટેરરિસ્ટ એક્ટિવિટી કરવાના હતા। ટેરરિસ્ટ એક્ટિવિટી કર્યા પછી એ લોકોની જે વિડીયો હતી એ વિડીયો એ લોકો ઓલરેડી બનાવી મૂકી અને એ વિડીયો પણ આ લોકો પાસેથી જે આપણને મટીરિયલ મળ્યું છે એના લેપટોપ અને ટેબ્લેટ એમાંથી આ લોકો ઓટોડેલિક સિસ્ટમ છે, આ લોકો મોબાઈલમાં અને અલગ જેવા ઓટોડેલિક સિસ્ટમ છે, પણ ક્લાઉડમાં ઘણી બધી બાબતો આ લોકોને આપણને મળી આવી છે અને એ માહિતી ઉપર અત્યારે તપાસ ચાલુ છે।
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પ્રસ્તાવ કરવામાં આવ્યું છે અને યુએપીએ હેઠળ આરોપો વિરુદ્ધમાં એફઆઈઆર પણ દાખલ થઈ છે, વધુ તપાસ ચાલુ છે. સર્વપ્રથમ તો હું ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસ દ્વારા ભૂતકાળમાં બી આતંકવાદી મનસુખોને હંમેશા ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ તોડતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા દેશભરમાં આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે, તેમના નીતિને અનુસરીને ગુજરાત પોલીસ દ્વારા એક પછી એક મહત્વની કામગીરીઓ કરતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ એક ખૂબ મહત્વનું મોડ્યુલ જે પકડવામાં આવ્યું છે અને એના માધ્યમથી આવનારા દિવસોમાં એની નીચે સુધી તપાસ થાય અને ઊંડાણપૂર્વક તપાસના માધ્યમથી બીજી તમામ માહિતીઓ આવનારા દિવસોમાં આપ સૌ લોકોને ગુજરાત એટીએસ દ્વારા આપવામાં આવશે. લોકલ કોઈ સંકળાયેલ છે સર? કનેક્શન પોરબંદર સુરત કે કે સુરત થી જે તમને માહિતી આપી વિકાસ સહાયજીએ, એ સુરતના છે અને તેમને બી ધરપકડ એમની બી કરવામાં આવી છે. અમને તમામ જે ટેકનિકલ માહિતીઓ છે એ એટીએસ દ્વારા કાલે આપવામાં આવશે. હમણાં આ બધી પ્રાથમિક માહિતીઓ આપને આપી છે અને ગુજરાત પોલીસ એકદમ સતર્કતાથી એમાં કામગીરી કરી રહી છે અને ગુજરાત સરકાર વતીના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ બી તમામ પોલીસ અધિકારીઓને, ડીજીપીને, એટીએસની ટીમને, સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપ્યા છે અને આ કામગીરી અનેક રાત દિવસ એક કરીને ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત પોલીસની વિવિધ ટીમો